સુરતના મોટાવરાછા સ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લા 15 દિવસથી હોમ હવન યજ્ઞ શરૂ છે, સાથે આઇસોલેશન વોર્ડ શરૂ કરી દર્દીઓની સેવા કરી સાજા કરવામાં આવી રહ્યા છે। સુરતના મોટાવરાછા સ્વામિનારાયણ મંદિર દ્વારા તાપી કિનારે કોરોના આઇસોલેશન વોર્ડ બનાવી દર્દીની સેવા કરવામાં આવે છે। આ આઇસોલેશન વોર્ડમાં છેલ્લા 15 દિવસથી યજ્ઞ શરૂ છે, જેથી મંત્રોચ્ચાર સાથે દર્દીઓ કોરોનાને માતાપી સાજા થઈ રહ્યા છે। ઓક્સિજન કીટ સહિતની વસ્તુ આઇસોલેશન વોર્ડમાં ઉપસ્થિત છે। ઓક્સિજનની અછત હોય તેવા દર્દીઓની પણ સારવાર કરવામાં આવી રહી છે। સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સરદારવાળાના માર્ગદર્શન હેઠળ કોવિડ કેર સેન્ટર શરૂ કરી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા શરૂ કરવામાં આવી હતી। આ સાથે જ ગોપાળાનંદ સ્વામી રચિત મંત્રોચ્ચારથી યજ્ઞ થઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણની શુદ્ધિ સાથે દર્દીઓના રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે। સમગ્ર વિશ્વ અને ભારત અને ભારતમાંથી કોરોના નાબૂદ થાય તેવા શુભ હેતુથી યજ્ઞનો આરંભ થયો છે। જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત। હું સાધુ સત્સંગ સાગરદાસજી સ્વામી સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય સાથે જોડાયેલો મારા ગુરુ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર। ભલા ભક્તો, ભલા દર્શકો, આજે સમાજની અંદર એક મહામારી રૂપે કોરોના ચાલી રહ્યો છે। એ કોરોનામાંથી સમાજ મુક્ત થાય એવા સહેતુસર અનેકવિધ સંસ્થાઓ તેમજ રાજકીય મહાનુભાવો તથા સમાજ સેવકની સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે। એમાં સ્વામિનારાયણ સંપ્રદાય બહુ મોખરે આગળ આવી અને સમાજને સુખી કરવાનો એક પ્રયાસ કરી રહી છે। એમાં પણ સ્વામિનારાયણ મંદિર સરદાર સંસ્થા જિલ્લો રાજકોટ એમની અંદર પણ કોરોનાના મહામારીની અંદર લોકો સપડાયેલા છે, એમની માટે સેવા માટે કોવિડ સેન્ટર ખોલવામાં આવેલું છે। 100 બેડની સેવા સરદાર મંદિર આપી રહ્યું છે, બિલકુલ નિઃશુલ્ક, એક પણ રૂપિયાની ફી લીધા વગર આવેલા દર્દીને રહેવા જમવાની ઓક્સિજન કીટ દવા સાથે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આ સેવા સરદાર મંદિર આપી રહ્યું છે। પણ આપણે જાણીએ છીએ એમ આમાં દવાની સાથે દુવા પણ જરૂરી છે, એવા સહેતુસર અમારા ગુરુ સદગુરુવર્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ વૈદિક પરંપરાને અનુલક્ષી અને આ રોગને નાથવા માટે એક 15 દિવસનું હોમાત્મક અનુષ્ઠાનનું આયોજન કરેલું છે। એમાં તમામ હજારો ભક્તો અને સાથે સાથે સંતો જોડાયેલા છે। તમને બધાને પણ આહુત કરીએ છીએ, 18 તારીખ સુધીનું આ અનુષ્ઠાન છે, એ અનુષ્ઠાન કેવળ ને કેવળ સર્વ સુખીનઃ સંતુ સર્વ સંતુ નિરામયા, સમાજ સુખી થાય અને સમાજની અંદર વ્યાપેલો આ રોગ જલ્દીથી ન થાય એવા સહેતુસર ભાવનાથી આ આયોજન કરવામાં આવેલું છે।